नमस्कार, सिटी न्यूज़ में आपनु स्वागत है। सर्वप्रथम जो इसवादना मुख्य समाचार। नर्मदा मैया ब्रिज पर पुनः एसटी बस व्यवहार शुरू। भरूच अंकलेश्वर वच्चे समय ने अंतर में घटाड़ो थशे। फ्लाईओवर ब्रिजना निर्माण अर्थे ट्राफिक डायवर्जन ना जाहिरनामा बहार पड़ाया। बे वर्ष माटे ट्राफिक डायवर्जन अंगे जुदा जुदा रूटो अंगे माहिती अपाई। भरूच पंथक में आकार पामनार बे फ्लाईओवर ब्रिज माटे विविध रस्ताओ बे वर्ष माटे बंद। अंकलेश्वर भरूचोड़ उपर आंगाड़िया पेढ़ी संचालक पास रुपया 45 लाख परेल ठेला की लूटना मामला में भरूच एलसीबी और अंकलेश्वर बी डिविजन पुलिस संचालक भरत पटेल की धरपकड़ की है। पुलिस की तपास में लूट थी न हो घटस्फोट थोड़ा। फरियादी भरत पटेले आर्थिक संक्रमण कारण लूटन तरकत रची रुपया भरेल बेग जमीन में डाथी दीधी थी, जे 45 लाख रुपया पुलिस रिकवर कर तपास हाथ धरी है। पुलिस सूत्रे माहिती मुजब अंकलेश्वरनी प्रतिम चोकड़ी विस्तार में आवेल महेन्द्र सोमा आंगड़िया पेढ़ी में फरज बजावता भरत पटेल तेमनी एक्टिवा पर भरूच खाते आवेल तेमनी ब्रांच पर आया था, ज्यांथी तेमने रोकड़ा रुपया 45 लाख लईने ते रुपया एक्टिवानी डिक्की में मूकी अंकलेश्वर तरफ जवा रवाना थया था। कर्मचारी नर्मदा मैया ब्रिज पसार करी भूतमामानी डेरी पास पहुंचो हतो। त्यां एक बाइक पर आवेल बे समूहे गाड़ी रोकावी हती अने पोलीसनी ओळखाण आपी गाड़ी सर्च करवानी कोशिश करी रह्या था। ते दरमियान भरत पटेल द्वारा हरकतरो प्रतिकार करता नजरे पड़ता आ गेंगना अन्य बे समूह पण पाछळथी आव्या हता अने चप्पू बताव्या बाद आँखमां मरचानी भूकी नाखी दीधी हती अने डिक्की खोली तेनी एक्टिवानी डिक्कीमांथी 45 लाख रुपया लई त्यांथी फरार थई गया था। भरूच एलसीबी पीआई उत्सव बारोट पीआई वीयू गडरियाए जिला पुलिस वड़ा डॉक्टर लीना पाटिलना मार्गदर्शन हेठ डीवाईएसपी चिराग देसाईना वड़पण हेठ तपास शुरू करी थी। डीवाईएसपी चिराग देसाईए जणाव्युं हतुं के आंगड़िया पेढ़ीना मैनेजर भरत पटेले जे फरियाद आपी हती तेमां केटलाक टेक्निकल मुद्दाना आधारे पुलिसे तपास प्रथम मित्रम सहितना सीसीटीवी तपासी हता, जेमां वर्णनना आधारित कोई संदिग्ध जोवा मळ्युं न हतुं। તેમ મરચાની ભૂકીની વાત એ પણ શંકા ઉપજાવી હતી, જે અંગે ભરત પટેલની તબીબી તપાસ કરતા આખી વાત ખોટી હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા સઘન પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને લૂંટ કબૂલાત કરી હતી ને લોનના હપ્તા ઘરના ભરવાના હતા, તેમજ મિત્ર જોડે 40 લાખનું સ્ક્રેપના ધંધામાં રોકાણ કર્યું હતું જેમાં ખોટ ગઈ હતી અને આર્થિક સંક્રમણ વધતા લૂંટની આખી વાત ઉપજાવી કાઢી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 45 લાખની આંગણિયા લૂંટ થયેલ, જેમાં બધી ફરિયાદ આવતા ફરિયાદ દાખલ કરેલ મહેન્દ્ર સુમાભી પટેલ આંગણિયા કંપની જે પ્રતિમ ચોકી પાછળ હોય એના જ મેનેજર ભરતભાઈ મણીલાલ પટેલનાઓ ભરૂચની જ પોતાની જ બ્રાન્ચમાંથી 45 લાખ રૂપિયા લઈને પરત આવતા હોય તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ બાદ છાપરા પાટિયાથી આગળના ભાગે ભૂતમામા ડેરીની આગળના ભાગે કોઈ બે બાઇક ચાલકો 4 જણાએ ચપ્પુ દેખાડી પોલીસ તરીકે વ્હીકલ ચેક કરવાનું સૂચના આપી અને ત્યારબાદ આંખમાં મરચાની ભૂકી નાખી 45 લાખ રૂપિયાની બેગ એક્ટિવાની ડેકીમાંથી કઢાવી લૂંટેલ એ ફરિયાદ દાખલ થયા બાદ બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ મેડમના દ્વારા તાત્કાલિક નાકાબંધી આપવામાં આવેલ, આનું વ્હીકલ ચેકિંગ પણ ચાલુ કરાવવામાં આવેલ અને ત્યારબાદ એલસીબીની એસઓજીની લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવેલ અને સીસીટીવી સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પાસાઓ આવરીને તાત્કાલિક આની તપાસ ચાલુ કરવામાં આવેલ। બારીકાઈથી તપાસ કરતા સીસીટીવી બધા ચેક કરતા ક્યાંય આ બનાવ બન્યો હોય એવા પરિબળો ધ્યાને ના આવતા ત્યારબાદ ફરિયાદી ભરતભાઈ પટેલની જ પોલીસ દ્વારા ખૂબ જ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ અને ફરિયાદી પછી ભાંગી પડેલ, તેના દ્વારા જ આ 45 લાખ રૂપિયા જાડી ઝાંખરામાં સંતાડેલ અને મોબાઈલ પોતાનો ખાડીના પાણીમાં ફેંકી દીધેલ તથા જીપીએસ ટ્રેકર જે સાથે હતું એ પણ જાડી ઝાંખરામાં ફેંકી દીધેલ એવી કબૂલાત આપતા 25 થી 30 પોલીસની ટીમ બનાવી એ વિસ્તાર ચેક કરતા તમામ રૂપિયા બોરભાઠા બેટ અને ભૂતમામાની ડેરીની વચ્ચેના જાડી ઝાંખરામાંથી તમામ રૂપિયા રિકવર થયા છે। મોબાઈલ કે જે ખાડીમાં હતો પાણીમાં એ પણ પોલીસે મહેનત કરીને રિકવર કર્યો છે અને જીપીએસ ટ્રેકર પણ જાડી ઝાંખરામાંથી મળેલ છે। આ લૂંટ છે કે ભરતભાઈ પટેલનાઓને પોતાના મકાનની લોન પણ ભરવાની હોય સાથે જ એમને કોઈ સ્ક્રેપના ધંધામાં મિત્ર સાથે ભાગીદારી કરી હતી એ ધંધામાં પણ નુકસાન આવેલ હોય અને આર્થિક ભીસમાં હોય એમને આ આંગણિયા પેઢીના રૂપિયા ચોરી કરવા માટે અને આખું કાવતરું ઘડી આ કોઈને ખ્યાલ ના આવે એના માટે આ પ્રયાસ કરેલ છે। આ લૂંટની અંદર ભરતભાઈ એવું છે આજે પેઢીની અંદર પોતે પણ એક પાર્ટનર થઈ ગયા છે,
તો એ જે પ્રકારે લૂંટના અંજામ આપે છે ને એ કઈ રીતે એને આખી યુક્તિ કરી એ કરી હશે? ભરતભાઈ પોતે પ્રતિન ચોકીની પાછળ મહેન્દ્ર સોમાભાઈ કંપનીની જે આંગળિયા પેઢી છે એના મેનેજર તરીકે કામ કરે છે, સાથે જ આ પેઢીમાં કદાચ 1% ભાગીદાર પણ છે એવું હાલ મૌખિક રીતે જણાવે છે. પણ મેઇન પોતે વ્યક્તિગત રીતે આર્થિક બીસમાં હતા એટલે જ આ પેઢીના રૂપિયા ચોરી કરવાનું આખું કાવત રૂગડ્યું. સર, આની અંદર કોઈ બીજા વ્યક્તિની સંડોવણી થઈ અને કેટલા સીસીટીવી આપણે ચેક કરવા માંગીએ છીએ? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તો એ બીજા કોઈ વ્યક્તિની સંડોવણી લાગતી નથી, એ પોતે જ ભીસમાં હતા અને એમના દ્વારા ચોરી કરી છે અને એમને જે કબૂલાત આપી એ મુજબ રિકવર કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા માટે ભરૂચ સિટીની અંદર નેત્રમના કેમેરા છે એ ચેક કરવામાં આવ્યા હતા. આ સાથે જ આખા જે રૂટ પર જે ચકલાથી લઈને પાંચબત્તી સર્કલથી લઈને પછી કસક સર્કલ, શીતલ સર્કલ, નર્મદા મૈયા બ્રિજ સુધીના આવતા અને જતા રૂટના તમામ કેમેરા ચેક કરવામાં આવેલ. મૂળ ફરિયાદ જે છે કે જેની અંદર એને ચપ્પુ દેખાડીને ત્યારબાદ મરચાની ભૂકી આંખમાં નાખેલી, આ વસ્તુના આધારે પોલીસે ચેક કરતા, સીસીટીવી ચેક કરતા મરચાની આંખમાં ભૂકી જે નાખવામાં આવે અને ત્યારબાદ જે આંખના સિમ્પટમ્સ દેખાતા હોય એ ડાઉટ પડેલ. પોલીસ દ્વારા એનું મેડિકલ પણ કરવામાં આવેલ છે અને એની અંદર પણ કોઈ આવી વાત ધ્યાને આવેલ નહીં. ભરૂચ નજીક નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસો ફરીથી દોડતી થઈ ગઈ છે, જેના પગલે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સમય અને નાણાંની બચત થશે. ભરૂચ અને અંકલેશ્વર એ ટ્વીન સિટી તરીકે વિકાસ કરવા માટે ભરૂચ જિલ્લા તંત્ર તેમજ રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે ટ્વીન સિટીના વિકાસ માટે જ બોડાની સ્થાપના કરવામાં આવી હતી. તેવામાં નર્મદા મૈયા બ્રિજ સાકાર થતા બ્રિજના પગલે ટ્વીન સિટી એવી અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેનું અંતર સ્વાભાવિક રીતે ઘટી ગયું છે. તેવામાં કેટલાક કારણોસર નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોની અવરજવર બંધ કરાઈ હતી, પરંતુ હવે ફરીથી નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસો પુનઃ એકવાર પસાર થઈ રહી છે. અગાઉ ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ભરૂચથી અંકલેશ્વર તરફ જતી તમામ બસો પસાર થતી હતી, જેના પગલે સમય અને નાણાંનો વ્યય થતો હતો, પરંતુ હવે નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસો પસાર થઈ શકતી હોવાના પગલે બોલાવના હાલના ડેપોમાંથી એસટી બસ નીકળી નર્મદા મૈયા બ્રિજ પરથી ગણતરીની મિનિટોમાં અંકલેશ્વર પહોંચી જાય છે. આમ થવાથી એસટી તંત્રના રૂપિયા 1.90 લાખથી વધુની ટોલટેક્સની બચત થશે, એટલું જ નહીં પરંતુ કેબલ બ્રિજના સ્થાને નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસો પસાર થવાના પગલે સમય અને નાણાંની બચત થશે. જોકે હાલની આ પરિસ્થિતિ પ્રમાણે અન્ય ભારે વાહનો ક્યારે પસાર થશે તે અંગે વાહન ચાલકો તેમજ વિવિધ ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા માલિકો અને કર્મચારીઓ પૂછપરછ કરી રહ્યા છે. ભરૂચ પંથકમાં આકાર પામનાર બે ફ્લાયઓવર બ્રિજ માટે વિવિધ રસ્તાઓ 2 વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે, સાથે 7 ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ પંથકમાં 2 ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થનાર છે. ફ્લાયઓવર બ્રિજના નિર્માણ અંગે ટ્રાફિક અંગે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પડાયું છે. આ ફ્લાયઓવર બ્રિજ અંગેની વિગત જોતાં સેન્ટ ઝેવિયર્સથી મોહમ્મદપુરા જંબુસર બાયપાસ માર્ગ ઉપર 1560 મીટર લાંબો ફ્લાયઓવર બ્રિજ રૂપિયા 61.89 કરોડના ખર્ચે સાકાર થનાર છે. ફ્લાયઓવર બ્રિજનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું છે, જેના પગલે બાંધકામ શરૂ થનાર હોય સ્ટેશનથી જંબુસર બાયપાસ જતો માર્ગ 2 વર્ષ માટે બંધ કરવામાં આવતા તંત્ર દ્વારા જુદા જુદા 7 વૈકલ્પિક માર્ગો ડાયવર્ઝન રૂપે વાહન વ્યવહારની અવરજવર માટે સગવડ કરી આપેલ છે. હાલની પરિસ્થિતિમાં આ માર્ગો પણ બિસ્માર હાલતમાં હોય આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિગત બને તેવી સંભાવના છે. તે સાથે જ રૂપિયા 420 કરોડના ખર્ચે દહેજ બાયપાસ પર એલિવેટેડ 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવરનું નિર્માણ થનાર છે, જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ રસ્તો પણ આગામી 2 વર્ષ માટે બંધ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આમ જુદા જુદા 2 ફ્લાયઓવર બ્રિજને લઈને ડાયવર્ઝન રૂટો તંત્ર દ્વારા બહાર પાડવામાં આવી રહ્યા છે, ત્યારે આવા સમયે ભરૂચનગરના રહેવાસીઓ અને વાહન ચાલકોની તકલીફો વધે તેવી સંભાવના હાલ તો જણાઈ રહી છે. ભરૂચનગરની ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા 2 ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થનાર છે. આશરે 2 વર્ષ સુધી ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલશે. તે સમય દરમિયાન જુદા જુદા 7 રૂટો દ્વારા વાહન ચાલકોને ડાયવર્ઝન રૂટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વાહન ચાલકોની સરળતા માટે 4 વ્હીલર, 2 વ્હીલર અને 3 વ્હીલર વાહનો માટે જુદા જુદા ડાયવર્ઝન રૂટ પણ આપવામાં આવ્યા છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસેથી રૂરલ પોલીસે શંકાસ્પદ કોપરવાયરના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડી રૂપિયા 60,000નો મુદ્દમાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીતાલી ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જીતાલી ગામ પાસે એક કંપની તરફ જવાના રોડ ઉપર 3 શખ્સો કોથળા સાથે ઊભા હતા અને તેઓ શંકાસ્પદ લાગતા તેમની પાસેના કોથળા ચેક કરતા અંદરથી કોપરના વાયરો અને કોપરની પટ્ટીઓ મળી આવી હતી.
રૂરલ પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા તેઓ પપ્પુસિંહ સંવંતસિંહ રાવત કાનાસિંહ ડુંગરસિંહ રાવત અને રાજુલાલ ઘીસુલાલ ભીલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ કોપરના જથ્થા બિલ અને પુરાવા માંગતા તેઓ રજૂ ન કરીને સંતોષકારક જવાબ નહીં આપતા તેઓ પાસેથી રૂપિયા 55,000નો કોપરનો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા 60,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણેયની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ઓએનજીસીના કર્મચારી અને ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલ રશીદભાઈ પઠાણ વય નિવૃત્ત થતાં તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ઓએનજીસી મજદૂર સંઘની ઓફિસથી બગ્ગીમાં વરઘોડો કાઢી આતશબાજી સાથે તેઓને વિદાય અપાઈ હતી. મજદૂર નેતા તરીકે જાણીતા અને ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલ રશીદભાઈ પઠાણ નિવૃત્ત થતાં ઓએનજીસીમાંથી ગતરોજ વિદાય સમારંભ યોજાયો હતો, જેમના રિટાયરને લઈને સાથી કર્મચારીઓ દ્વારા ભવ્ય વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. રશીદભાઈ પઠાણ ઓએનજીસીમાં 3 જાન્યુઆરી 1984માં ઓએનજીસીમાં કર્મચારી તરીકે જોઈન થયા હતા. યુનિયનમાં 15 માર્ચ 1984માં જોઈન થયા હતા. યુનિયનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે 1989-95 તરીકે પદભાર સંભાળ્યો હતો, તો 1995-22 ડિસેમ્બર 2022 સુધી જનરલ સેક્રેટરી તરીકે રહ્યા હતા અને હાલ જાન્યુઆરી 2023 યુનિયનમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. 31 મે 2023 રોજ તેઓ વયનિવૃત્ત થતા યુનિયન ઓફિસથી ભવ્ય આતશબાજી સાથે તેઓને બગીમાં બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુનિયનના હોદ્દેદારો, કાર્યકરો અને ઓએનજીસી અધિકારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 2010માં એનર્જી કોન્ફરન્સમાં વિયેતનામમાં તેઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ઓએનજીસીના કર્મચારીઓ માટે મેનેજમેન્ટ સાથે બાતભીડી 6 વખત પગાર વધારો કરવાના એગ્રીમેન્ટમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, તેમજ સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં ટ્રસ્ટી તરીકે તેમજ પીઆરએમબીએસ ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. 1987-2023 સુધી પોલિસી મીટિંગની બેઠકમાં સક્રિય રહી ભાગ લીધો હતો. નોકરીના અંતિમ ક્ષણ સુધી કામદારો માટે મેનેજમેન્ટ સાથે રજૂઆત કરી કામદાર નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરનાર રશીદ પઠાણની નિવૃત્તિ સમયે કામદારોએ શાનદાર નિવૃત્તિ આપતા તેઓ સાથેનો કાર્યકાળ પણ વાગોળ્યો હતો. તેઓ નિવૃત્તિ બાદ પણ કામદારો માટે સતત કામગીરી કરતા રહેવાની ખેવના તેઓ વ્યક્ત કરી હતી. અગર આપ લોકો કે ઇતની દુઆએ શુભકામનાએ હૈ તો મુજે કિસ બાત કી ચિંતા. આપ લોકો કે સાથ કામ કરને કા બડા અચ્છા મોકા થા, ઉસકો ભી અવેલ કિયા, આગે ભી કામ કરતે રહેંગે. ખાસ કરકે મેરે સેકન્ડરી વર્કફોર્સ કો મેં બતાના ચાહતા હું, રેગ્યુલર એમ્પ્લોઈ સમજતે હૈ કે યુનિટ કા કન્સ્ટિટ્યુશન કૈસે હૈ, લેકિન સેકન્ડરી વર્કફોર્સ કો થોડા ટેન્શન હૈ. મેં ઉનકો એશ્યોર કરતા હું કે મેં આપકે સાથ પહેલે જૈસા થા વૈસા હી રહુંગા. થોડા આના જાના કમ હોગા, લેકિન ઉસકી ભરપાઈ હમારે નિલેશ બોમડે જી ને જુમેદારી લી હૈ. વો હમારે સબસે અચ્છે ટ્રેન ઓર સબસે રિસ્પેક્ટિવ આદમી હૈ. વો આપકી ફિલિંગ કો અચ્છી તરહ સમજતે હૈ, તો આપ કભી એસા મત સોચીએ કે આપ અકેલે હૈ. પૂરા પૂરા યુનિયન નિલેશ જી કી લીડરશિપ મેં આપકે સાથ હૈ. ઓર આજ જો સ્નેહ પ્રેમ જો આપ દેને કે લિયે યહાં ઇકઠ્ઠા હુએ હૈ, મેં દિલ સે આપકા શુક્રિયા અદા કરતા હું ઓર આપકો શુભકામનાએ દેતા હું કે આને વાલે દિન મેં ભી હમારે જિતને ભી કઠિનાઈ હૈ ઉસકો હમ સબ મિલકે દૂર કરેંગે. ઓએનજીસી કો ભી આગે લે જાયેંગે. હમારે રેગ્યુલર ફોર્સ કા ભી ડેવલપમેન્ટ હો, ઊંચી ઊંચાઈયો કો સર કરે ઉસકી કોશિશ કરેંગે. હમારે સેકન્ડરી વર્કફોર્સ કા ભી જો ભી ઇશ્યુ પેન્ડિંગ હૈ, પે રિવિઝન વગેરા હૈ, વો એડવાન્સ સ્ટેજ મેં હૈ. ઓર વો મેં એશ્યોર કરતા હું કે મેં ઓર મેરી ટીમ આપકે સાથ હમેશા બને રહેંગે. ભારતનું પ્રથમ સાયકલ ફાઉન્ડેશન અપના જંકશન નારી શક્તિ એવોર્ડ 2022 ગુજરાતમાંથી શ્વેતા વ્યાસને આપવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનના વડા જીતેન્દ્રસિંહે શ્વેતાને અભિનંદન પાઠવ્યા હતા. અપના જંકશન ફાઉન્ડેશનના સ્થાપક સોનીપતના સાયકલ મેયર સાયકલમેન અરુણ મલિક, જેઓએ ફાઉન્ડેશન પોલ્યુશન ફ્રી અભિયાન શરૂ કર્યું છે, જેમાં મહિલા કેટેગરીમાં નારી શક્તિ એવોર્ડ આપવામાં આવે છે. અપના જંકશનથી આ અભિયાન સાથે દેશભરમાં લોકો જોડાયેલ છે. આ ઉપરાંત શ્વેતા વ્યાસને સાયકલિંગ તથા ફિટનેસ બાબતે યોગદાન બદલ 15 ઓગસ્ટ 2022 રોજ સ્ટાર ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ પણ મળ્યો છે. શ્વેતા વ્યાસ રોજના 30-35 કિલોમીટર જેટલું સાયકલિંગ કરે છે અને શ્વેતા વ્યાસે 2 વર્ષમાં સાયકલિંગ દ્વારા 30 કિલો વજન ઉતાર્યું છે. શ્વેતા વ્યાસ લોકોમાં સાયકલિંગ તથા ફિટનેસ માટે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
મને એક એવોર્ડ આપવામાં આવ્યો છે મારા સાયકલિંગ અને ફિટનેસના યોગદાન માટે. એના માટે હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. આ સમયે હું ભરૂચ અને અંકલેશ્વરની જનતાને ફક્ત એક જ મેસેજ આપવા માંગીશ કે તમે વધારે નહીં તો ફક્ત અડધો કલાક પોતાના માટે રોજ કાઢો અને તમને જે પણ એક્સરસાઇઝ ગમતી હોય જેવી કે સાયકલિંગ છે, વોકિંગ છે, યોગા છે, કંઈ પણ કરો અને તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવો અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગીદાર બનો. અંકલેશ્વર સારંગપુર પાસેની આદર્શનગરમાં 19 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર છતના પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેની શાંતિનગર 2ની બાજુમાં આવેલ આદર્શનગર સોસાયટીમાં રહેતો 19 વર્ષીય બીરન પ્રજાપતિએ કોઈક અગમ્ય કારણોસર પોતાના રૂમમાં છતના પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો અને બીરન પ્રજાપતિના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 વર્ષ અગાઉ થયેલ બાઇકની ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે દીવા રોડ ઉપર આવેલ અંબિકાનગરમાંથી ચોરીની બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દીવા રોડ પર આવેલ અંબિકાનગર સોસાયટીમાં એક મકાનમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સંતાડી રાખેલ અને બાઇક મકાનની બાજુમાં પાર્ક કરી હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા બાઇક સાથે એક શખ્સની અટકાયત કરી હતી. એલસીબી પોલીસે તેની પૂછપરછ કરતા તે અંબિકાનગરમાં રહેતા નરેશ ચુનીલાલ ગાંધી હોવાનું જણાવ્યું હતું અને તેણે આ ચોરી બાઇક એક વર્ષ અગાઉ વેચાણે રાખી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે 30,000 કિંમતની બાઇક કબજે કરી બાકરોલના અનસન નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી નરેશ ગાંધીને રૂરલ પોલીસના હવાલે કર્યો હતો. પાલેડ નજીક આવેલ કરજણ તાલુકાના સાસરોદ ગામ પાસેથી પસાર થતા રહસ્ય ધોરીમાર્ગ નંબર 48ની બાજુમાં આવેલ એક સર્વિસ સ્ટેશન કમ ગેરેજમાં ગતરાત્રિના આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર MH કાર વોશ સર્વિસ સ્ટેશન કમ ગેરેજમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા ઊંચે આકાશ તરફ જતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ધોરણે કરજણ ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાસ્થળે લોકટોળા પણ એકત્ર થયા હતા. લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. સદનસીબે જાનહાની તળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. માંગરોળ તાલુકા પંચાયત કચેરી માંગરોળ ખાતે સેવા બજાવતા લીવ રિઝર્વ તલાટી અયુબભાઈ મિર્ઝા તારીખ 31/5/2023 રોજ વયનિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયત સભાખંડમાં માંગરોળના TDO BD સિસોદિયા તલાટીકમ મંત્રી SCDO પ્રીતમભાઈ પરમાર સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. નિવૃત્ત થનાર કર્મચારીને સાલ ઉડાડી નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવાઈ હતી. જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી MG ચૌધરીની અધ્યક્ષતામાં તલાટી મિત્રોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા આ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. જંબુસર તાલુકાના અંદાજિત 70 જેટલા ગામોના વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારી MG ચૌધરી પણ કમર કસી રહ્યા છે અને વખતોવખત કયા ગામોનો કેટલો વિકાસ બાકી છે, કયા વિકાસના કામ અધૂરા છે તે માટે મોનિટરિંગ પણ કરી રહ્યા છે. હજરોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકાના ગામોના વિકાસના કામો અંગે તલાટી મિત્રોની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રોડ, રસ્તા, ગટર, નાળા, પાણી, પાઇપલાઇન, આવાસ યોજના, મનરેગા, બાંધકામ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિકાસના કામોની ચર્ચા કરાઈ હતી. જંબુસર તાલુકાના ગામોનો વધુ ને વધુ વિકાસ થાય, છેવાડાના ગામનો વ્યક્તિ વિકાસથી વંચિત ન રહી જાય, સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રયત્નશીલ રહેવા તલાટી મિત્રોને જણાવ્યું હતું. આ સહિત ગામડાના જે વિકાસના કામો બાકી છે, કામો અધૂરા છે તે પણ વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. સદર સમીક્ષા બેઠકમાં જંબુસર તાલુકા તલાટી મિત્રો પણ હાજર રહ્યા હતા. નસવાડી નજીક કડવા ગામ નજીક એક ખેડૂતના પુત્રને હાથમાં રહેલા ચાંદીના કડલાનો ઊંચો ભાવ આપી છેતરીને એક ઠગ ફરાર થઈ ગયો હતો. ખેડૂતના છોકરા પાસે એક અજાણી વ્યક્તિએ આવીને કહ્યું હતું કે તારા હાથમાં પહેરેલા કડા મને આપી દે, તને 1,00,000 રૂપિયા આપું છું, એમ કહી 1,00,000નું બંડલ બતાવતા ખેડૂતનો પુત્ર 1,00,000ની લાલચમાં આપી સોની પાસે જઈને ચાંદીના કડલા કઢાવીને ઠગને વેચી નાખ્યા હતા. ઠગ ઈસમ કડા મળતાની સાથે જ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ચાંદીના કડા વેચનાર ખેડૂત પુત્રએ રૂપિયાનું બંડલ તપાસતા રૂપિયાની જગ્યા પર કાગળ નીકળતા ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. આપણે કડા કાઢી લીધા, કડા કાઢીને આપી દીધા બંડલ આલી. કોને આપ્યા છે ખ્યાલ છે? એ કોઈને આપ્યા નથી ખબર. કેવા દેખાય છે લોકો? આપણા ગુજરાતી જેવા દેખાય.
કઈ ના અહીંના દેખાય કે બહારના જાય? અહીંના દેખાય. અહીંના દેખાય? ગુજરાતી બોલે એટલે ગુજરાતી બોલે. હા, ચોખ્ખી ગુજરાતી. તને શું કીધેલો? મને કીધું કે અમદાવાદ જવાનું છે, મારે પૈસા નથી મારે પાસે. હા, પછી આ બાજુ રોડ બતાવી દે ને સાલીન જવાનું છે, અલી બાજુ લઈ જાય. એટલે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારીના ખેડૂતો સાથે રૂપિયા 17 લાખથી વધારેનો કપાસની ખરીદી કરીને છેતરપિંડી કરી હોવાનો બનાવ બન્યો હતો. કપાસની ખરીદીમાં છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. નર્મદા જિલ્લાના ગરીબ ખેડૂતો છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના કોયારી ગામના 7 જેટલા ખેડૂતને વધારે ભાવ આપવાની લાલચ આપીને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીચવાડા ગામના વતની સહદેવ આર રાજ નામના વેપારીએ છેતરપિંડી કરી હતી. કોયારી ગામના ખેડૂતોએ વેપારી અને દલાલ મળીને રૂપિયા 17 લાખથી વધારેની છેતરપિંડી અંગે તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. વેપારી દ્વારા આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. કોયારી ગામના ખેડૂતો દ્વારા વેપારી સામે ફરિયાદ આપીને 3 મહિના થયા છતાં પણ દલાલ કે વેપારીની ધરપકડ કરાઈ નથી. અમારા ઘેરથી કપાસ ભરી ગયેલા છે. ગામના 7 થી 8 માણસનો કપાસ ભરી ગયા છે. વેપારીને ગામનો દલાલ છે, ગામના દલાલને ઓળખીને કપાસ અમે આપ્યો છે. પણ દલાલ બી ઠગે છે અને વેપારી બી ઠગે છે. ફોન 45 દિવસથી આ ફોન કરે છે. ફોન એના ઘરે પણ 3 વાર શોધવા ગયા તો ઘરે પણ એની બૈડી ફોન કરીને ક્યાં દેશે તો અમને જતા પેલો નીકળીને નાહી જાય છે. તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દાખલ કરેલી છે તો પોલીસવાળા અમારા ઘરવાળાને અડધી રાતે બી ફોન કરીને બોલાવે છે. આરોપી આ લોકો કપાસ વેચવાવાળા આરોપી હોય એ રીતના આ લોકોને ગણાવે છે. રાતે કાલે બી રાતે ફોન કરીને એ લોકોને સુરત મોકલ્યા પોતાની અમારા ખર્ચેથી ગાડી લઈને. તો અમારે ભાડું આપવાનું પોલીસ સ્ટેશન અડધે આવીને પાછી કે ત્યાં નહીં તો પાછા વળીને અમારે ક્યાંથી પૈસા લાવો? જીવા જોઈએ અમારે પૈસા, ખાવું પીવું કઈથી? કપાસ ભરી વેપારી પૈસા તો લઈને નાહી ગયો. આ પોલીસવાળા અમને બોલાવ કરે છે, ઘરકો જવાબ આપતા નહીં. હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે અમારા વેપારીને જલ્દી પકડી લાવે અને જલ્દી પકડી લાવીને અમારા પૈસા અપાવે. કપાસમાં છેતરપિંડી કોણે કરી છે? એ દિનેશભાઈ આવ્યા હતા. એ ભાઈ કે નામ એને કે વેપારી છે, સારો ભાવ આપે છે. દિનેશભાઈ કોણ છે? એ ગામના જ છે. હા, દિનેશભાઈ આપનું નામ બોલો. બાળિયા દિનેશભાઈ બબાભાઈ. હા, એ ભાઈ એવું કીધું કે સારો વેપારી છે, સારો ભાવ આપશે. તો એ ભાઈને કપાસ આપ્યો. અમે કેટલા ટન આપ્યા? એ મારો 170 મણ કપાસ છે. કેટલાનું થાય છે? એ લગભગ 2,72,500 થાય. હવે પૈસા કેટલા આપ્યા તમને? અને પૈસા નથી આપ્યા, એક દિવસનો વાયદો કર્યો હતો અને ચેક આપેલો પણ એ બાઉન્સ ગયો છે. કેટલો ટાઈમ થયો ચેક આપ? ચેક તો લગભગ જો ને 24/4 ચેક આપેલો હતો પહેલો ચેક, એ ફેલ ગયો, બાઉન્સ ગયો એ. હવે વેપારીનો સંપર્ક કર્યો હતો? વેપારીને મળ્યા હતા તમે? વેપારીને મળ્યા તો નથી. ફોન કરીએ તો આજે આવું કાલે આવું, પછી કપાસમાં પાણી વધારે પડી ગયું છે એવા વાયદા કર્યા કરે. તમને ખાતામાં પૈસા નાખી આપું આમ તેમ જવાબ આપ્યા કરે. નાખા ના. તમે આગળ કોઈ કાર્યવાહી કરી છે? આગળ કરેલી, તિલકવાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી. કેટલું ટાઈમ થયો? લગભગ 1 મહિના ઉપર થયો. ત્યાંથી હું જવાબ આવ્યો છું? ત્યાંથી તો હજુ કંઈ અમને જવાબ મળ્યો નથી. તમે અરજી આપી? અરજી આપેલી ને. તમને શું જવાબ આપે છે? જવાબ તો શું આપે સાહેબ, તમે અરજી અમે 15 લગભગ મહિના ઉપર થયો છે તો એ મને જવાબ મળતો નથી. કેટલા ખેડૂત છે તમારા જોડે? અમે ટોટલ 7 ખેડૂત. 7 ખેડૂતને રકમ કેટલી તમારી નીકળે છે? બધાની કુલ ટોટલ તો 17,50,000 જેવી થાય. તબેન હું બરામ બન્યો છે? કપાસનો. કેવી રીતે? કપાસની છેતરપિંડી કરી. કોણે કરી છે? ભરિયા દિનેશભાઈ બબાભાઈ. કયા ગામના છે? કોયારી. કોયારીના છે. કેટલું કપાસ ગયું છે કઈ ખબર છે તમને? 39 ક્વિન્ટલ. તમારા ઘરવાળાનું બી છે? હા. તમારા ઘરવાળાનું નામ? બારિયા નરેન્દ્રભાઈ જેઠાભાઈ. હવે તમારી શું માંગણી છે? અમારી એ માંગણી છે કે વહેલી તકે જેમ બને તેમ પૈસા અમારા કાર્ય આપે. હા, તમે અરજી બરજી કઈ કરી છે? હા. કઈ કરી? તિલકવાડા. તિલકવાડા. શું જવાબ આવ્યો છે? કઈ જવાબ મળતો નહીં. આશ્વાસન આપ્યા કરે છે કે તમારા પૈસા ખોટા નહીં થાય, આપી દઈશું આપી દઈશું. કોણ કરે છે? મહેશભાઈ રાઇટર. અને વેપારીને પણ અમે ફોન કરીએ છીએ તો વેપારી પણ એવું કહે છે કે તમારા પૈસા ખોટા નહીં કરો, આપીશ આપીશ. કપાસની છેતરપિંડી કરવામાં આવી છે અમારી જોડે,
અમારા ગામનો દલાલ છે દિનેશભાઈ બારિયા, એ કોઈ વેપારીને પકડી લાવ્યો. આવો અમે તો વેપારીને ઓળખતા નથી, એ જ ઓળખે એટલે છેતરપિંડી કરીને આવી ગયો. દિનેશભાઈ ને કહે છે કે મારા પૈસા તો કે હું કઈ થયા એમ એવું બોલે છે. હવે તોય છતાં દિનેશભાઈ ટકોર ટકોર કર્યો તો ચેક અપાવ્યો તો તે ચેક બાઉન્સ થયો છે. કેટલા ટાઈમથી બાઉન્સ થયો છે? બાઉન્સ થયો 10 દિવસ થયા. હવે કેટલાનો માલ હતો તમારો? મારો 67,000 નો હતો. તમે અરજી બરજી કરી શકો છો? બિલ્લેકવાળા અરજી કરી. કોને? રાઇટર મહેશભાઈને. પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનમાં. શું જવાબ મળ્યો? તો એ કશું આશ્વાસન જ આપ્યા કરે છે, બીજું કશું કહેતા નથી. આશ્વાસન જ આવેલા કરે છે, બીજું કશું કહેતા નથી કે થઈ જશે થઈ જશે, બસ એ જ બોલ્યા કરે છે. પેલો જે દલાલ જે વેપારી પકડી લાવ્યો તે ભાઈને ફોન કરતા તે ભાઈ બી આશ્વાસન જ આપે કે કાલે આવું કાલે આવું. કેટલા ટાઈમ? કાલ થતી જ નથી. કેટલું ટાઈમ થયું? અમારા ગામમાં એક દલાલ છે દિનેશભાઈ બોવાભાઈ બારિયા, તેમને અમારા ઘરે આવ્યા અને અમારો કપાસ જોયો અને મને કીધું કે મારે એક વેપારીની ઓળખાણ છે, તારો કપાસ સારા ભાવે હું અપાવી દઉં. હવે કેટલું કપાસ તમે ભરાવ્યો હતો? મારો 137 મણ. કેટલાનું થાય છે? આમ 2,18,000 જેવો થાય છે. કેટલા પૈસા તમને આપ્યા? મને હજુ એક રૂપિયો આપ્યો નથી. હું કીધેલું? મેં તો કીધું કે હું તમને 2 દિવસમાં અપાવી દઈશ. 2 દિવસમાં અપાવી દઈશ? કેટલા દિવસથી આવે? હા તો દ્વાર પોણા 2 મહિના થઈ ગયા, પણ વાયદા જ કર્યા કરે છે. વાયદા જ કર્યા કરે. હવે તમને કઈ ચેક બેક કે એવું કશું આપ્યું? હા મને ચેક આપ્યો હતો. હા હવે ચેકનું શું થયું? ચેક બાઉન્સ થઈ ગયો. તમે આગળ કોઈ કાર્યવાહી કરી છે? હા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. કયા પોલીસ સ્ટેશનમાં? તિલ્લીકવાડા. તો શું જવાબ મળ્યો? ત્યાંથી બી કોઈ આશ્વાસન મળ્યા કરે છે કે મળી જશે, તમે રાહ જુઓ. કેટલા ટાઈમથી અરજી આપી? 2.5 મહિનો થઈ ગયો. હવે તમારી શું માંગણી છે? મારી માંગણી એ જ છે કે મારા પૈસા જે ખેડૂતોના ગયા છે તે અમને વહેલા તકે મળી જાય. પોલીસને એવી જાણ કરીએ કે વહેલા જે આરોપીઓ છે તે બધાને પકડીને અમારા પૈસા જલ્દીથી અપાવે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નર્મદા મૈયા બ્રિજ પર પુનઃ એસટી બસ વ્યવહાર શરૂ. ભરૂચ અંકલેશ્વર વચ્ચે સમય અને અંતરમાં ઘટાડો થશે. ફ્લાયઓવર બ્રિજના નિર્માણ અર્થે ટ્રાફિક ડાયવર્ઝનના જાહેરનામા બહાર પડાયા. 2 વર્ષ માટે ટ્રાફિક ડાયવર્ઝન અંગે જુદા જુદા રૂટો અંગે માહિતી અપાઈ. ભરૂચ પંથકમાં આકાર પામનાર 2 ફ્લાયઓવર બ્રિજ માટે વિવિધ રસ્તાઓ 2 વર્ષ માટે બંધ. તો આ હતા આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.